Welcome to the BSU online lecture. We learned last lecture electron configuration of lanthanide series. હવે આપણે જોયું તું કે lanthanide series ની electron configuration આપણે જોઈ. Actinide series ની electron configuration આપણે જોવાની નથી. માત્ર ને માત્ર આ ચેપ્ટરમાં આપણે lanthanide series જ જોવાની છે. મેં બે લેક્ચર ની અંદર કીધું હતું કે આપણે actinide series ની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોશ, પણ એ આપણે આ ચેપ્ટરમાં નથી એટલે એ કઈ જોવાની જરૂર છે. આ ચેપ્ટરની અંદર આપણે લેન્થેનાઇડ એલિમેન્ટની આપણે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોઈ. હવે આ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોઈ હવે આપણે જોવાનું છે ઓક્સિડેશન સ્ટેટ જોવાના, કેના ઓક્સિડેશન સ્ટેટ છે અને એ જે ઓક્સિડેશન સ્ટેટ છે એ મેટલના કેટલા સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે. તો એના માટે પહેલા આપણે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન ખબર હોવી જોઈએ. તો લેન્થેનાઇડની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે, હવે આપણે નામ નથી લખતા, સીધા જ લખી લેન્થેનાઇડની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે એ શું છે, ઝેનોન કમ્પ્લીટ ફાઈવ ડી 6s2. તો લેન્થેનાઇડની જે આપણને ઓક્સિડેશન સ્ટેટ છે એ કઈ સ્ટેબલ છે, કઈ ઓક્સિડેશન સ્ટેટ આપણને જોવા મળે છે? તો લેન્થેનાઇડની જે ઓક્સિડેશન સ્ટેટ છે એ +3 આપણને જોવા મળે છે. જો લેન્થેનાઇડ +3 હશે તો એને ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થઈ જશે, 3 ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ ઓર્બિટલમાંથી દૂર થાય, 2 ને 1 3 બે ઇલેક્ટ્રોન આપણી પાસે એસ ઓર્બિટલમાંથી અને ડી ઓર્બિટલમાંથી દૂર થાય તો એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું આવશે, ખાલી ઝેનોન કમ્પ્લીટ. એટલે કે જે ઝેનોન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે એ જ કેની થશે, લેન્થેનમ +3 ની થશે. એ જ રીતે તમે જુઓ સિરિયમ માટે સિરિયમની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આપણને ખબર છે, ઝેનોન કમ્પ્લીટ 4F1 3D1 6S. તો આની જે આપણી પાસે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન, તો આનો જે સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે એ કયું છે આપણી પાસે, સિરિયમ +3. સિરિયમ +3 હોય ત્યારે આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે, ઝેનોન કમ્પ્લીટ 4F1. એવી જ રીતે જો સિરિયમ પછી આપણી પાસે છે પ્રેસોડિમિયમ PR, તો એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આપણને ખબર છે, ઝેનોન કમ્પ્લીટ 4F3 6S2. તો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે, તો આની જે સ્ટેબલ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન સ્ટેટ છે એ કયું છે, પ્રેસોડિમિયમ માટે PR. તો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે, ઝેનોન કમ્પ્લીટ 4F2. બે ઇલેક્ટ્રોન આમાંથી એક ઇલેક્ટ્રોન F માંથી, તો એની ઓક્સિડેશન સ્ટેટ +3, ત્યારે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે આપણી પાસે, ઝેનોન કમ્પ્લીટ 4F2. પ્રેસોડિમિયમ પછી આવશે નિયોડિયમ, આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આપણને ખબર છે, ઝેનોન કમ્પ્લીટ 4F4 6S2. તો આની પણ જે ઓક્સિડેશન સ્ટેટ છે એ કઈ છે આપણી પાસે, +3 છે. તો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે, ઝેનોન કમ્પ્લીટ 2 ઇલેક્ટ્રોન S માંથી 1 ઇલેક્ટ્રોન F માંથી 4F3. નિયો ડીએમ પછી જે આપણી પાસે પ્રોમિથિયમ PM, ઝેનોન કમ્પ્લીટ 4F5 6S2. આની પણ ઓક્સિડેશન સ્ટેટ સ્ટેબલ કઈ છે, +3 છે. હવે આપણે એ જોવાનું છે, આમાં +3 તો જોવા મળે જ છે સ્ટેબલ, આ સિવાયની કઈ છે એ આપણે પછી પેલા વાત કરી. પેલા એની જો +3 હોય ત્યારે ઓક્સિડેશન સ્ટેટ હોય ત્યારે એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન
फोर एफ फोर ये थे जड़क थी प्रोमिथियम पची छे आपड़ी पास समेरियम जेनोन कम्प्लीट फोर एफ सिक्स सिक्स एस टू समेरियम प्लस थ्री आ बधी एनी स्टेबल ऑक्सीडेशन स्टेट छे त्यारे एनी इलेक्ट्रॉन कन्फ्यूगेशन जेनोन कम्प्लीट फोर एफ फाइव बे इलेक्ट्रॉन एक समेरियम पची छे आपड़ी पास यूरोपियम जेनोन कम्प्लीट फोर एफ सेवन सिक्स एस टू त्यारे एनी इलेक्ट्रॉन कन्फ्यूगेशन जेनोन कम्प्लीट फोर एफ सिक्स पची छे यूरोपियम पची गेडोलिनियम जी डी त्यारे आपणी पासे एक्सेप्शनल छे फोर एफ सेवन फाइव डी वन सिक्स एस टू त्यारे आनी ऑक्सीडेशन स्टेट गेडोलिनियम नी प्लस थ्री हुई त्यारे जेनोन कम्प्लीट फोर एफ सेवन रेडी। तो हवे बाकीनानी आपणे डायरेक्ट બધાયની ટૂંકમાં આવી રીતે આપણને જોવા મળશે। તો બધાયની સ્ટેબલ કઈ છે આપણી પાસે પ્લસ થ્રી ઓક્સિડેશન સ્ટેટ છે એની કઈ છે સ્ટેબલ। હવે પ્લસ છે એનો મતલબ આ બધાય મેટલ જ છે એવું જરૂરી નથી પ્લસ થ્રી છે એની ક્યારેક આપણને પ્લસ ટુ અને પ્લસ ફોર પણ જોવા મળે છે। આ એની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે લેન્થેનમ લેન્થેનાઇડ સિરીઝ ની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ કહીએ તો આપણી પાસે એક જ કઈ છે પ્લસ થ્રી પણ એ સિવાય પ્લસ ટુ અને પ્લસ ફોર પણ આપણને જોવા મળશે। તો ક્યારે હશે એ આપણે જોઈએ ગેડોલિનિયમ છે આપણી પાસે એ સિવાય લ્યુટેશિયમ છે આ બધાની તો આપણને પ્લસ થ્રી જોવા મળે છે। હવે આની પ્લસ થ્રી જોવા મળે છે ગેડોલિનિયમની લ્યુટેશિયમની પણ કઈ જોવા મળે છે પ્લસ થ્રી કે જેની એફમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા નથી। શા માટે આની જે આ બધેમાં આપણે જોઈ શકીએ કે એફમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે એકું કાંઈ સેરિયમમાં નથી થતા એક્સેપ્શનલ કેસ કાંઈ પણ એક્સેપ્શનલ કેસ છે કે જેમાંથી ઇલેક્ટ્રોન એફમાંથી દૂર થતા નથી એનું કારણ શું છે કારણ કે જો એની હાફ ફિલ્ડ હોય હાફ ફિલ્ડમાં સાત ઇલેક્ટ્રોન છે ગેડોલિનની કે જેમાંથી એક ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય તો એ દૂર કરવો મુશ્કેલ છે માટે આના એફમાંથી ઇલેક્ટ્રોન દૂર નથી થતા તો કેમાંથી થાય છે એસ અને ડીમાંથી એ જ રીતે કેમાં થાય છે લ્યુટેશિયમની અંદર લ્યુટેશિયમની તમે જુઓ તો ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન શું છે ઝેનોન કમ્પ્લીટ ફોર એફ ફોર્ટીન ફાઇવ ડી વન સિક્સ એસ ટુ છે। તો આની આ ઓક્સિડેશન સ્ટેટ લ્યુટેશિયમ પ્લસ થ્રી ફૂલ ફિલ્ડ થઈ જશે ઝેનોન કમ્પ્લીટ ફોર એફ ચૌદ ફોર્ટીન તો આ એની ફૂલ ફિલ્ડ છે જ્યારે આ હાફ ફિલ્ડ છે। હાફ ફિલ્ડ અને ફૂલ ફિલ્ડ હોય જ્યારે ઓર્બિટલ સબસેલમાં હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન અને ફૂલ ફિલ્ડ ઇલેક્ટ્રોન હોય ત્યારે એફમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ થતા એ સિવાય સિરિયમ અને ટર્બિયમ આ બે એવા છે લ્યુટેશિયમની ઉપરનું જે આપણને આપેલું છે એની ઇલેક્ટ્રોન આપણને ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન ખબર છે સિરિયમ અને આપણને જે ટર્બિયમ આપેલું છે તો ટર્બિયમની અને આ બે સોરી ગેડોલિનિયમ અને જેવી રીતે આપણી પાસે લ્યુટેશિયમમાં ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન જેવી રીતે આપણી પાસે પ્લસ થ્રી છે એ જ રીતે આમાં પ્લસ ટુ અને પ્લસ ફોર બે આપણને જોવા મળે છે। તો એ કેવી રીતે છે એ આપણે જોઈએ તો સિરિયમ અને ટર્બિયમ આ બેની તમને પ્લસ ફોર જોવા મળે છે ઓક્સિડેશન સ્ટેટ પ્લસ થ્રી સિવાયની કઈ જોવા મળે છે પ્લસ ફોર પણ જોવા મળે છે। તો અહીં જોઈએ સિરિયમ માટે તો સિરિયમની જે છે એ કેટલા આમાંથી ચારે ચાર ઇલેક્ટ્રોન દૂર થઈ શકે છે તો એની પ્લસ ફોર પણ એ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે। એ જ રીતે કેની છે આપણી પાસે ટર્બિયમ આ ટર્બિયમની પણ પ્લસ ફોર ઓક્સિડેશન સ્ટેટ એ કેવી છે એની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે। બાકી તમને બીજા બધાની અંદર પ્લસ થ્રી ઓક્સિડેશન સ્ટેટ છે એ જ આપણને જોવા મળશે એ સિવાય યુરોપિયમ અને બીજું છે આપણી પાસે એટરબિયમ વાયબી
આ બે ની પ્લસ ટુ ઓક્સિડેશન સ્ટેટ પણ સ્ટેબલ છે, તો આ બે આપણે ખાસ યાદ રાખવાના છે. સિરિયમ ટર્બિયમ ની પ્લસ ફોર પણ આપણી પાસે છે ઓક્સિડેશન સ્ટેટ, જ્યારે યુરોપિયમ અને યટર્બિયમ ની કઈ છે આપણી પાસે ઓક્સિડેશન સ્ટેટ પ્લસ ટુ, કે જેની સ્ટેબલ છે. બાકી આપણી પાસે મોસ્ટ ઓફ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ કઈ છે આપણી પાસે, પ્લસ થ્રી ઓક્સિડેશન સ્ટેટ એ કેવી છે આપણી પાસે, પૂરેપૂરી એમ કે સ્ટેબલ છે. આ સિવાયની આપણને એમ કે ટૂંકમાં આ ઓક્સિડેશન સ્ટેટ આપણને જોવા મળશે. તો આ જે ટોપિક હતો આપણી પાસે સ્ટેબિલિટી ઓફ પ્લસ થ્રી ઓક્સિડેશન સ્ટેટ, શા માટે ટૂંકમાં પ્લસ થ્રી છે એની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે. તો આ જે પોતાના ઇલેક્ટ્રોન એસમાંથી અને કેમાંથી આપે છે, એફમાંથી. એ સિવાય આપણે આ પણ જોઈ, એસમાંથી અને એફમાંથી આપે, એટલા માટે આની સિરિયમની પ્લસ ફોર પણ કેવી છે, સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે. એ જ રીતે પ્લસ ટુ પણ આપણે જોઈએ, યુરોપિયમ અને યુરોપિયમની ખાલી પ્લસ ટુ એટલે કે એફમાંથી ઇલેક્ટ્રોન આપી શકતો નથી, કારણ કે આ હાફ ફિલ્ડ છે એટલા માટે. તો એ જ રીતે યુરોપિયમ અને બીજું છે આપણી પાસે યટર્બિયમ, તો આ બે ની શા માટે, યટર્બિયમ એટલે કે લ્યુટેશિયમની ઉપરનું જે એલિમેન્ટ છે કે જેની ઓક્સિડેશન સ્ટેટ હું અહીં લખું યુરોપિયમ માટે, ઝેનોન કમ્પ્લીટ 4F7 6S2, ને યટર્બિયમ માટેની ઓક્સિડેશન સ્ટેટ ઝેનોન કમ્પ્લીટ 4F4 14 6S. તો આ ફિલ્ડ ફૂલફિલ્ડ, હાફ ફિલ્ડ અને ફૂલફિલ્ડ હોય ત્યારે પોતાના ઇલેક્ટ્રોન આપી શકતો નથી, નો આપી શકતો હોય એટલે કે અહીંયાથી દૂર કરવા મુશ્કેલ છે. સાત ઇલેક્ટ્રોન હોય ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનને, જો તમારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે એનર્જી આપતી પડે, તો એટલા માટે સ્ટેબલ નથી. તો આની પ્લસ ટુ, કારણ કે આમાંથી બે ઇલેક્ટ્રોન ઇઝીલી તમે દૂર કરી શકો, પણ અહીં સાત ઇલેક્ટ્રોન અને 14 અર્ધ ભરાયેલી એટલે કે હાફ ફિલ્ડ અને ફૂલ ફિલ્ડ હોય ત્યારે એને તમે ઇલેક્ટ્રોન દૂર કરી શકતા નથી. તો યટર્બિયમ અને યુરોપિયમ આ બેની પ્લસ ટુ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે. જ્યારે આપણે જોયું કે સિરિયમની કઈ છે આપણી પાસે પ્લસ ફોર, અને બીજું આપણી પાસે ટર્બિયમ એની પણ પ્લસ ફોર, આ બેની પ્લસ ફોર આપણી પાસે સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ. પણ આપણને એક્ઝામમાં પૂછે કે લેન્થેનાઇડ સિરીઝની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ ખાલી જગ્યા છે, આવું આપણને ખાલી જગ્યામાં પૂછે, રેડી, તો કઈ આવશે, પ્લસ થ્રી. બાકી આપણને પૂછે તો આમાંથી આવી રીતે આપણે લખી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેગ્નેટિક પ્રોપર્ટી, કારણ કે બીજા કોઈ એલિમેન્ટ હોય તો એની મેગ્નેટિક પ્રોપર્ટી તમે આ સ્પિન ન્યુએસ ઉપરથી તમે શોધી શકો, મેગ્નેટિક પ્રોપર્ટી એન પ્લસ ટુ. એના જે અનપેડ ઇલેક્ટ્રોન હોય એના ઉપરથી તમે, હવે જો આ જે છે સિરિયમ હે, તો સિરિયમ પ્લસ ફોર હોય તો એની જે ઓક્સિડેશન સ્ટેટ તમે લ્યો સિરિયમ પ્લસ ફોર હોય તો એકય અનપેડ ઇલેક્ટ્રોન ન હોય. એવી જ રીતે લેન્થેનાઇડની પ્લસ થ્રી, એકય અનપેડ ઇલેક્ટ્રોન ન હોય, અનપેડ ઇલેક્ટ્રોન ન હોય તો કેવો થશે આપણી પાસે, ડાયમેગ્નેટિક કે પેરામેગ્નેટિક. ગાડી એ હવે આપણે આગળના લેક્ચરમાં જોશું કે ક્યારે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક આ બે પ્રોપર્ટી આપણે જોવાની છે બધા જ એલિમેન્ટની, ક્યારે ડાયામેગ્નેટિક હશે ક્યારે પેરામેગ્નેટિક હશે, કેવી રીતે મેગ્નેટિક પ્રોપર્ટી ફાઇન્ડ કરી શકાય, કારણ કે આના ઉપરથી તમે લેન્થેનાઇડ સિરીઝની મેગ્નેટિક પ્રોપર્ટી ફાઇન્ડ કરી શકશો નહીં. શા માટે નથી કરી શકતા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી ખાસ આનું રિવિઝન કરી શકો, ખાસ આપણે એલિમેન્ટના નામ, એના સિમ્બોલ, એટોમિક નંબર આટલું આપણને યાદ રહેવું જોઈએ. થેન્ક યુ.